नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 13 सप्टेम्बर 2023, आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरात में भारे वरसादनो राउंड आवी रह्यो छे। बंगाळनी खाड़ीमां मजबूत लो प्रेशर सिस्टम बनी रही छे। अत्यारे मॉडलो जे दर्शावी रह्या छे पोतानी डेइली अपडेट, तेमां डेइली फेरफार थई रह्या छे, तो केटलाक विस्तारोमां भारेथी पण अति भारे वरसादनी संभावना रहेली छे। जोईए संपूर्ण अपडेट, कया कया विस्तारों में अति भारे वरसाद पड़ी सके, कया विस्तार में केटलो वरसाद पड़ी सके, संपूर्ण अपडेट मेळवीशुं। चेनल में नवा होय तो सब्सक्राइब करी लेजो। हवे जोईए सौथी पहेला आजनी अपडेट। तो आजे खास करीने सौराष्ट्रना केटलाक विस्तारों से जेमां हळवा झापटानी संभावना छे। तुलसीश्याम, ऊना, कोड़ीनार, वेरावळ, राजूला, महुवा आजूबाजूना विस्तारों, तेमज तळाजा पंथकना जे कोई कोई विस्तारों से तेमां पण हळवा झापटानी संभावना छे। तो खास करीने दक्षिण गुजरातनी वात करवा जोईए तो सूरत, बारडोली, तापी, नवसारी, बीलीमोरा, तेमज वांसदा, डांग, वलसाड, भवनाथ, अंबोशी, सापुतारा आजूबाजूना जे विस्तारों छे, वापी, खाडोली, कपराड़ा, वानी, आ बधा विस्तारों में पण हळवा वरसादी झापटानी शक्यता छे। तो उत्तर गुजरात तरफ जोईए तो खेड़ब्रह्मा आजूबाजूना विस्तारों, हिम्मतनगर, डूंगरपुर, बांसवाड़ा, तेमज दाहोद पंथक में हळवा झापटानी शक्यता छे। हवे जोईए आवतीकालनी अपडेट। तो आवतीकाले जे दरिया किनाराना जे विस्तारों छे, द्वारका, भाणवड, पोरबंदर आजूबाजूना विस्तारों, तेमज वेरावळ, ऊना आजूबाजूना जे विस्तारों छे तेमां पण हळवा झापटानी संभावना छे। तो खास करीने गोधरा, दाहोद, पीपलो, चांपानेर, डाकोर आजूबाजूना विस्तारोमां पण हळवा झापटा पड़े तेवुं वातावरण जोवा मळशे। करजण, भरूच आजूबाजूना विस्तारों दक्षिण गुजरातना, कौशंबा, वंकल, सूरत, बारडोली, तापी, तेमज नवसारी, बीलीमोरा, वांसदा, वलसाड, भवनाथ, अंबोशी, सापुतारा, डांग, आ बधा जे विस्तारों छे, कपराड़ा आजूबाजूना विस्तारों, खाडोली आजूबाजूना विस्तारों, तेमां भारेथी हळवा झापटा थई शके छे आजे तेमज आवतीकाले। हवे जोईए खास करीने 15 તારીખની અપડેટ। તો 15 તારીખમાં ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હળવા વરસાદી ઝાપટાથી મધ્યમ વરસાદની સંભાવના છે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ, ડુંગરપુર, બાંસવાડા આજુબાજુના જે વિસ્તારો છે, ખાસ કરીને ગોધરા, લુણાવાડા, દાહોદ, અલીરાજપુર આજુબાજુના વિસ્તારો, તેમજ રાજપીપળા આજુબાજુના દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સુરત, તાપી, તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક ભાગમાં પણ હળવાથી ભારે વરસાદની શરૂઆત થશે। લો પ્રેશર સિસ્ટમ જે છે તે અત્યારે હાલ આવતીકાલે અને પરમ દિવસ સુધીની અંદર ઇન્દોર આજુબાજુ કેન્દ્રિત થઈ જશે અને આ સિસ્ટમના કારણે ગુજરાત ઉપર તેની અસર એકદમ જોરદાર જોવા મળશે। તો 15 તારીખે રાત્રિના સમયથી આ સિસ્ટમ ગુજરાતની નજીક આવી જશે અને 16 તારીખની વાત કરીએ તો 16 તારીખે સવારના સમયે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવે તેવો વરસાદ પડી શકે। તો ખાસ કરીને અમોદ, ભરૂચ, રાજપીપળા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના। સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ, તેમજ ભવનાથ, અંબોશી આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ ખાસ કરીને ગોધરા પંથક અને દાહોદ પંથક, વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના છે। તો સાથે સાથે રાધનપુર, પાલનપુર, મહેસાણા, વિરમગામ આજુબાજુના જે આ ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે, હારીજ, રોડા, પાટણ, સાણસમા, મોઢેરા, સિદ્ધપુર, વડનગર, આ બધા વિસ્તારોમાં પણ હળવા વરસાદની શરૂઆત થઈ શકે છે। હવે વાત કરીએ 16 તારીખે આમ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ શુભ શરૂઆત થશે। તો વેરાવળ, ઉના, મહુવા, અલંગ, તળાજા, તેમજ અમરેલી પંથકના જે વિસ્તારો છે, સાવરકુંડલા છે, ધારી છે, બગસરા છે, પાલીતાણા, સિહોર, ભાવનગર, ઘોઘા, ગારિયાધાર, તેમજ બાબરા, ગઢડા, વલભીપુર, બરવાળા અને બોટાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ જોઈએ તો અમદાવાદ છે, ગાંધીનગર, કપડવંશ, નડિયાદ, ધોળકા, ગોધરા, દાહોદ, મહીસાગર, હિંમતનગર, ડુંગરપુર આજુબાજુના વિસ્તારો, તેમજ વડોદરા અને છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, રાજપીપળા આજુબાજુના વિસ્તારો, તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે। હવે વાત કરીએ 16 તારીખે રાત્રિના સમયે પણ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,
તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર મહીસાગર આજુબાજુ પણ ભારે વરસાદની શક્યતા છે। 17 તારીખે સવારના સમયની અપડેટ જોઈએ તો 17 તારીખે સવારના સમયે ખાસ કરીને જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી ધારી બગસરા વિસાવદર તળાજા પાલીતાણા ગારિયાધાર તેમજ જસદણ બોટાદ આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો કપડવંશ લુણાવાડા ગોધરા નડિયાદ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ હિંમતનગર ડુંગરપુર અને ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની પણ શક્યતા છે। વાત કરીએ 17 તારીખે બપોર પછીના સમયે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અમરેલી ભાવનગર અલંગ આજુબાજુના તમામ વિસ્તારો તેમજ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા જસદણ અને બોટાદ તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા તેમજ વડોદરા અને છોટાઉદેપુર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર હારીજ સાણસમા મોઢેરા મહેસાણા ઈડર હિંમતનગર તેમજ માણસા દસાડા પ્રાંતિજ મોડાસા આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। અંબાજી ખેડબ્રહ્મા ડુંગરપુર ઈડર આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં કડી ગાંધીનગર અમદાવાદ કપડવંશ બાલાસિનોર લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ આજુબાજુ ભારે વરસાદની શક્યતા છે। રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રિના સમયે અમદાવાદ અને ગાંધીનગર આજુબાજુના જે વિસ્તારો છે આ મધ્ય ગુજરાતના ખેડા આણંદ ખંભાત સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। હવે જોઈએ 18 તારીખની અપડેટ જેમાં સવારના સમયે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ભારે વરસાદનું જે એલર્ટ છે તે તોડાયેલું છે તો જૂનાગઢ છે પોરબંદર છે ભાણવડ છે ગોંડલ જસદણ બોટાદ રાજકોટ ચોટીલા તેમજ મોરબી જામનગરના કેટલાક વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારો થાન ચોટીલા આજુબાજુ તેમજ બોટાદ અને ભાવનગર અલંગ ઘોઘા પાલીતાણા મહુવા તેમજ તળાજા ગારિયાધાર જેસર બગદાણા અમરેલી અને રાજુલા સાવરકુંડલા ધારી વિસાવદર જૂનાગઢ વેરાવળ ઉના પીપાવાવ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા 18 તારીખમાં પણ જોવા મળશે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા આજુબાજુના તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। 19 તારીખની વાત કરીએ તો 19 તારીખે પણ કચ્છના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થઈ છે જેમાં ખાસ કરીને લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો 19 તારીખમાં રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા જામનગર સલાયા દ્વારકા પોરબંદર ભાણવડ જૂનાગઢ અમરેલી તેમજ ભાવનગર મહુવા રાજુલા વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે। 20 તારીખની વાત કરીએ તો જે આ સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ હતી તે ગુજરાત ઉપર થઈ અને અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે ત્યારે પણ ગુજરાત ઉપર ભારે વરસાદ જોવા મળશે તો બીજી પણ સિસ્ટમ અહીં સક્રિય હશે તે પણ આગામી 21-22 તારીખ ઉપર ગુજરાતની અંદર સક્રિય રહેશે તો આપ જોઈ શકો આ રીતે 22 તારીખ સુધી આ જે સિસ્ટમ છે તેનો પ્રભાવ બંને સિસ્ટમોનો અરબી સમુદ્રમાં પહોંચેલી સિસ્ટમ અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ અહીં પહોંચી છે આ બંને સિસ્ટમોના કારણે 22-23-24 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે। હવે જોઈએ આપણે 10 દિવસમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે તો જૂનાગઢમાં 4-5 અલંગ મહુવા અમરેલી 5 ઇંચ તેમજ ભાવનગરમાં 4 ઇંચ ગોંડલ આજુબાજુ પણ 4 ઇંચ જામનગર આજુબાજુ 1-1.5 ગાંધીનગરમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ ઉત્તર ગુજરાતમાં 3-4 ઇંચ વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચમાં 8-9 રાજપીપળામાં 9 ઇંચ તેમજ સુરતમાં 10 ઇંચ વલસાડમાં 8 ડાંગમાં 8.5
तापी जिला नी अंदर 10.5 इंच वरसाद नी शक्यता छे। तो आ रीते गुजरात में जे सीस्टम नू वहन छे ते आ रीते जोवा मळशे। तो खेडूत मित्रों आ हता अत्यारना सवारना 5:30 वाग्याना हवामान समाचार। फरी वखत मळशुं नवी अपडेट में। जोता रहेजो ओनली खेडूत हेल्प।